આપણે ડભોડા હનુમાન પહોંચી ગયા છીએ. ત્યાં ભગવાનને 1111 ડબ્બાઓ, તેલના ડબ્બાઓનો અભિષેક થઈ રહ્યો છે. ત્યારે આપણે શું છે તેમાં ખાસ, ભગવાનને આટલા બધા તેલના ડબ્બાઓ ચડી રહ્યા છે ત્યારે કેવી છે તૈયારીઓ, આ માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે વિશે જાણીએ અહીંના જ એક કાર્યકર પાસેથી. ચાલો. શું નામ છે કાકા? ભીખાજી પુંજાજી બિયોલા. હું આ ગામનો વતની છું જી. અને દર વર્ષે 1100 ડબ્બા ચડે છે તેલના ડબ્બા જી. બરોબર. પોલીસ ખાતું અને હોમગાર્ડ ખાતું અને સ્વયં સેવકો બધા હાજર રહેશે અને અમને સારી મદદ આપશે. ગામના લોકો બધાએ, હા બધા લોકો, હા બધા લોકો હાજર રહેશે. હા લાખો લોકોની પબ્લિક આવે છે અહીં. હા કોઈ ગણતરી જ નથી રહેતી. આ તેલનું ગરીબોનો વિસ્તરણ થાય છે, સસ્તા ભાવે વેચાય છે અને સારા લોકો ગરીબોનો વેચાય છે માટે. હા બસ, હા 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 જી. અન્ય લોકોને જોડે વાત કરીએ કે આજે તમે અહીંયા વર્ષોથી સેવા પૂજા 10 વર્ષથી ચાલે છે સેવાનું કામ. આજે બધા ભક્તો શાંતિથી દર્શન કરે છે. હનુમાનજીનો આજે જન્મદિવસ છે એનો આનંદ લે છે. ભાવિક ભક્તોનો ઘોડાપુર અહીંયા ભોજનની બી વ્યવસ્થા કરાવી છે અને સારું છે એમ વ્યવસ્થા. બધા આનંદ લે છે. કસ્ટમર